નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છોટા શૈલેષ આપણું યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચ એમાં ચેપ ગણિત ચેપ્ટર નંબર છ હું તું મારો ગુણક હું તારો અવયવ એવી રીતના એક ચેપ્ટર છે એમાં આજે આપણે કોઈ કહેતા પેજ નંબર નેવું ઉપર તો કે ભાઈ એમાં પાસાની રમત છે તે આપણે જોવાનું હતું પાસા તો વિદ્યાર્થી મિત્રો આપણે ગેમો રમતા હોય એમાં પાસા તમે છે છ બાજુનો આવે એમાં એકમાં એક લખેલો હોય બીજી બાજુ બે ત્રીજી બાજુ ત્રણ ચોથી બાજુ ચાર પાંચમી બાજુ પાંચ અને છઠ્ઠી બાજુ છ ટપકા આવી રીતના આપણે પાસા તમે જોયા જશે આવા જે પાછા છે એ તમે જોયા જશે તો આજે આપણે એની રમત એક રમવાની છે તો શરૂઆત કરીએ તો કે ભાઈ બે પાસાને એક સાથે ફેંકો બે પાસા લેવાના છે પછી તેને એકસાથે સાથે ફેંકવાનો છે પાસા પર કયા કયા અંકો જોવા મળે છે તે આપણે પછી તેની ઉપર કયા કયા અંકો જોવા મળે છે તે મળે છે તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો હવે જે આકાઓ જે અંકો જેનો ઉપયોગ જે મળે તેનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો હવે બે અંકની હું સંખ્યા બનાવવાની છે જો તે સંખ્યા વર્તુની બાજુમાં દર્શાવેલી સંખ્યાનો ગુણક હોય આપણને અહીંયા વર્તુળની બાજુમાં આપણને બતાવેલું છે તેનો ગુણક હોય તો તેને વર્તુમાં લખી શકો છો જો ગુણક હોય તો તે આપણને વર્તુ આપેલા છે તે એમાં લખવાની લખી શકો છો નકર નહીં હવે તમારા મિત્રોનો વારો છે આપણે કર્યા પછી હવે આપણા મિત્રોને આપવાનું છે તેને કરવાનું છે દસ વખતમાં જે વધારે સંખ્યા લખી શકે તે રમ રમત જીતી જશે દસ વખત કરવાનું છે દસ વખતમાં જે વધારે સંખ્યા લખી શકશે તે આપણે રમત જીતી તે રમત જીતી જશે તો આપણે જોઈએ આગળ મારા પાસા પરનો અંક ત્રણ અને બે છે હું છે મારા પાસા આ બેન કહે છે મારા પાસા પરનો અંક ત્રણ અને કયો છે ત્રણ અને બે છે જો હું ત્રેવીસ બનાવું તો તે કંઈક સંખ્યાનો ગુણક નથી જો એ કેટલા ત્રેવીસ બનાવે કેટલા ત્રેવીસ બનાવે તો તે કોઈ સંખ્યાનો ગુણક છે નહીં ત્રેવીસ છે એ કોઈ સંખ્યાનો ગુણક છે નહીં આથી હું બત્રીસ બનાવીશ કેટલા બનાવશે બત્રીસ બનાવશે જે ચારનો નો ગુણક છે કેટલાનો ગુણક છે તો આપણે જોઈએ અહીંયા તો આપણને અહીંયા ચાર ગો કુંડા આપેલા છે એમાં છ એ ચાર અને સાત આ રીતના અંકો આપણને આપેલા છે બાર ચોવીસ છત્રીસ બેતાલીસ ચોપન અને સાસઠ બાર ચોવીસ છત્રીસ બેતાલીસ ચોપન અને સાસઠ આ અંકો છે તો એ ચાર માં જોઈએ તો કે ભાઈ બાર સો ચોવીસ બત્રીસ છત્રીસ ચુમ્માલીસ બાવન છપ્પન અને ચોસઠ આ એટલાંક ચાર માં છે ત્યારબાદ જોઈએ પાંચ અને સાત નંબરમાં તો પાંચમાં લખી પંદર 25, પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન અને અને સાતમાં આપણે અંક લખી ચૌદ આવે છે એકવીસ પાંત્રીસ બેતાલીસ છપ્પન અને ત્રેસઠ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કોણે વધારે કર્યું તો છ નંબરમાં આપણે કુલ છ હતા ચાર નંબરમાં નવ હતા પાંચ નંબરમાં છ હતા અને સાત નંબરમાં છ હતા તો વિજેતા કોણ ગણાશે તો કે ભાઈ વિજેતા ચાર નંબર ગણાશે કારણ કે એને નવ અવયવો હતા તેથી વિજેતા નવ એટલે કે ભાઈ ચાર ગણાશે એટલે અવયવી સામાન્ય ગુણક એટલે શું કે અવયવી તો આપણે જોઈએ કોઈ એક સંખ્યા ધારો કઈ કોઈ પણ એક સંખ્યા ધારો જો તે ત્રણ નો ગુણક હોય તો તેને લાલ રંગના વર્તુળમાં લખો આપણે જે સંખ્યા વિદ્યાર્થી મિત્રો ધારી છે એ ત્રણ નો ગુણક હોય કેટલા ત્રણ નો ગુણક હોય તો તેને લાલ રંગના લાલ રંગના વર્તુમાં લખો જો તે પાંચ નો ગુણક હોય હોય તો તેને વાદળ રંગના વર્તુળમાં લખવાનું છે અહીંયા આપણે ત્રણ લખવાના છે અને આ ખાનામાં પાંચ લખવાના છે હવે આપણે પેલા આગળ જોઈએ જો હું પંદર હોઉં પંદર ને ક્યાં લખું પંદર હોય તો એને ક્યાં લખું ત્રણ અને પાંચનો બંનેનો ગુણો છે ત્રણ નો ગુણક છે કેટલીક વખત પાંચ બંનેનો ગુણક છે તેથી આપણે તેને ત્રણ અને પાંચ બંનેના સામાન્ય ગુણક ગણશું ત્રણ અને પાંચ બંનેનો ગુણક છે પંદર એટલે કે ભાઈ ત્રણ અને પાંચ બંનેનો સામાન્ય ગુણક છે વિચારો જો તમે ત્રણ અને પાંચ બંનેના સામાન્ય ગુણકને જાંબલી રંગના વર્તુળમાં લખો તો શું તે લાલ અને વાદળી બંનેના ગુણકમાં વર્તુળમાં પણ હશે એટલે વિચારવાનું છે કે જો ત્રણ અને પાંચ બંનેના સામાન્ય ગુણક જાંબલી રંગમાં એટલે કે ભાઈ પંદર ઉદાહરણ તરીકે પંદર છે એ બંનેનો ગુણક છે ત્રણ અને પાંચનો બંનેનો ગુણક છે તો તેને જાંબલી રંગના વર્તુળમાં આપણે લખવાનું છે શું તે લાલ અને વાદળ બંનેના રંગ વર્તુળમાં પણ હશે ને એટલે કે બંનેના વર્તુળમાં હશે એટલે એમાં આપણે જોઈએ ત્રણ અને પાંચ બંનેના સામાન્ય ગુણક લાલ અને વાદ બંને રંગના વર્તુમાં પણ છે કીધું પાંચ ના સામાન્ય ગુણક લાલ અને વાદળ બંને વર્તુમાં છે તેથી તે વર્તુમાં પણ છે લાલ અને વાદળી રંગના લાલમાંય છે અને વાદળ રંગમાંય છે ત્યારબાદ જોઈએ આપણે આ સામાન્ય ગુણકમાં સૌથી નાનો ગુણક કયો છે સંખ્યા બે અને સાતને લઈને રમતનું પુનરાવર્તન કરો હવે સૌથી નાનો ગુણક એટલે કે ભાઈ ત્રણ અને પાંચના સામાન્ય ગુણકોમાં સૌથી નાનો પંદર છે ત્યારબાદ જોઈ બે અને સાત ના સામાન્ય ગુણક લખો હવે તમારે બે અને સાત ના સામાન્ય ગુણક તમારે લેશનમાં કરવાના છે એ પહેલાં આપણે જોઈએ આ કોષ્ટક પૂર્ણ કરીએ તો કે કોષ્ટક પૂર્ણ કરતાં માં આપણે લખીએ ત્રણ છ નવ બાર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ 39 બેતાલીસ 48 એકાવન અને 54 એ ત્રણ ના અવયવ હતા હવે પાંચના અવયવ આપણે જોઈએ તો કે ભાઈ પાંચ દસ વીસ પચીસ ચાલીસ પચાસ ને પંચાવન આ હતા પાંચ ના ગુણક હવે સામાન્ય ગુણક જે છે એ અહીંયા આપણે લખવું છું તેમાં પંદર ત્રીસ અને પિસ્તાલીસ સામાન્ય કે બંનેમાં છે ત્રણનો છે ગુણક અને પાંચનો ગુણક છે આ રીતના આપણું અહીંયા છે તો હવે તમારે બે અને સાતના લય અને એના ગુણકો શોધવાના છે